નમસ્કાર ગુજરાત લોક ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને ખૂબ જ અગત્યના સમાચાર તેમજ રાજ્યની અંદર તમામ મોટા સમાચાર આ સાથે સરકાર દ્વારા ખેડૂતો માટે કેટલીક અગત્યની જાહેરાતો પણ કરવામાં આવી છે। જેમાં વાત કરીએ તો ડુંગળીની સીઝન પહેલા ડુંગળીના ભાવમાં ઘટાડો, ખેડૂતોને મળશે 3 લાખ રૂપિયાની લોન, વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે ચીનનો ચોંકાવનારો નિર્ણય, જાણો ભારતમાં આજે કેટલા નોંધાયા કોરોનાના કેસ, જાન્યુઆરીમાં 11 દિવસ બેંકો રહેશે બંધ, હવે ચીન આખી દુનિયામાં ફેલાવશે કોરોના, અમૂલ લૂજ ઘીમાં ₹23 નો ભાવ વધારો લાગુ, વેક્સિનના 3 ડોઝ લીધા હોય તેને 4થો ડોઝ આપો, આ સાથે ધોરણ 6 થી લઈને 8ના વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ, તેમજ રેલવે મંત્રાલયનો મહત્વનો નિર્ણય, 1000 પશુ પાકોને પૈસા, 2000 કીટ સહાય, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર કપાસના ભાવમાં મોટા પાયે ઘટાડો, 2000 રૂપિયાની નોટ બંધ અને 1000 નોટ આવી, જૂની પેન્શન યોજના અંગે નિર્ણય, આ તારીખે આવશે પીએમ કિસાનનો 13મો હપ્તો ખેડૂતોના ખાતામાં, આ તમામ સમાચારની વિસ્તારથી વાત આપણે આજના આ વિડીયોમાં કરવાના છીએ। તે પહેલા જે પણ દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને હજી સુધી તમને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન દબાવી બાજુમાં આપેલી ઘંટડી આઇકનને પણ દબાવી દેજો, જેથી અમારો આવનારો વિડીયો તમને સમયસર મળતો રહેશે। તેમજ મિત્રો અમારો આ વિડીયો જો તમને પસંદ આવે અને ઉપયોગી લાગે તો વિડીયોને એક લાઇક કરી દેજો, તેમજ તમારા અન્ય મિત્રોને પણ શેર કરી દેજો। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આ વિડીયો। સૌપ્રથમ મિત્રો અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો ડુંગળીની સીઝન પહેલા ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે। ડુંગળીનું હબ ગણાતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં અત્યારથી જ ઘટાડો થયો છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીનો ભાવ 1 મણે ₹60થી લઈને ₹358 બોલાયો હતો, જ્યારે સફેદ ડુંગળીનો ભાવ 1 મણે ₹115થી લઈને ₹350 બોલાયો હતો। જ્યારે હવે આગામી દિવસોમાં એ જોવાનું રહ્યું કે ડુંગળીના ભાવમાં વધારો થશે કે ઘટાડો, જો આવનાર દિવસોમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થશે તો ગુજરાતના ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવશે। આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતોને મળશે 3 લાખ રૂપિયાની લોન। ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ગુજરાતના દરેક નાના મોટા ખેડૂતો માટે લેવામાં આવ્યો છે મોટો નિર્ણય। હવેથી દરેક ખેડૂતોને 8 યોજના હેઠળ 3 લાખ રૂપિયાની ટૂંકા ગાળાની લોન આપવાનો આદેશ ગુજરાતની દરેક બેંકને કરવામાં આવ્યો છે। જ્યારે અત્યાર સુધી મોદી સાહેબ ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરતા હતા, જ્યારે ખેડૂતોની આવક બમણી કરવાને બદલે એકાએક ખેડૂતોને દેવામાં ડૂબાડવાની નવી યોજના બનાવી રહી હોય તેવું લાગી રહ્યું છે। આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે ચીનનો ચોંકાવનારો નિર્ણય। ચીનમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે જિનપિંગ સરકારે મોટો નિર્ણય લીધો છે। ચીન સરકારે વિદેશથી ચીન આવતા પ્રવાસીઓ માટે ક્વોરન્ટાઇનના નિયમોમાં ફેરફાર કર્યો છે। 8 જાન્યુઆરીથી અહીં આવનારા યાત્રિકો માટે ક્વોરન્ટાઇન કરવામાં આવશે નહીં। હાલમાં ચીનની બહારથી આવતા પ્રવાસીઓને 5 દિવસ માટે હોટલમાં અને 3 દિવસ માટે સેલ્ફ આઇસોલેશનમાં રહેવાનું રહેશે। આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો જાણો ભારતમાં આજે કેટલા નોંધાયા કોરોનાના નવા કેસ। વિશ્વભરમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર છે। સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ ગત 24 કલાકમાં કોરોનાના 187 નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા 4 દિવસમાં સૌથી ઓછા કેસ છે। સોમવારે 196 દર્દી નોંધાયા હતા। હાલ ભારતમાં એક્ટિવ કેસની સંખ્યામાં 3421 છે। અત્યાર સુધીમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 4,46,77,469 થઈ છે, જ્યારે કુલ મૃત્યુંકનો આંક 5,30,696 થયો છે। આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો જાન્યુઆરીમાં 11 દિવસ રહે છે બેંકો બંધ। આ વખતે 1 જાન્યુઆરી રવિવારે રજા છે, તેમજ જાન્યુઆરીમાં વિવિધ રાજ્યો અને શહેરોમાં 2, 3, 4 અને 26 જાન્યુઆરીએ બેંકમાં રજા રહેશે, જ્યારે 1, 7, 8, 15, 21, 22 અને 29 તારીખે રવિવારે અને બીજા દિવસે રજા રહેશે। તો મિત્રો 4થા શનિવારે સાપ્તાહિક રજા છે। બેંકની રજાઓ હોવા છતાં તમે ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ દ્વારા પૈસાની લેવડ દેવડ અથવા અન્ય કામ કરી શકો છો। બેંક રજાઓ આ સુવિધાઓને અસર કરશે નહીં। આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો હવે ચીન આખી દુનિયામાં ફેલાવશે કોરોના। ચીને 24 ડિસેમ્બરે પોતાની સરહદો સીલ કરવાનું શરૂ કર્યું હતું, પણ હવે ચીન સરકારે 8 જાન્યુઆરીથી બોર્ડર ખોલવાનો નિર્ણય કર્યો છે। આનાથી સ્પષ્ટ છે કે સરકાર હવે કોરોનાને સામાન્ય ફ્લૂ માની રહી છે। ચીનમાં 1 જ દિવસમાં કોરોનાના 10 લાખ નવા કેસ આવી રહ્યા છે, ત્યારે
ચીનના બોર્ડર ખોલવાના નિર્ણયથી આખી દુનિયામાં કોરોનાના ફરીથી ફેલાય તેવી શક્યતાઓ રહેલી છે. આવામાં સાવધાની રાખવી વધારે જરૂરી છે. આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો અમૂલ લૂજ ઘીમાં ₹23 નો ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં આજથી અમૂલ લૂજ ઘીમાં ₹ ભાવ વધારો થયો છે. તો એક મહિનામાં 11 દિવસ બાદ બીજી વાર 1 કિલો ₹23 નો તો 15 કિલો ડબ્બાએ ₹345 નો વધારો થયો છે. તો મિત્રો ડિસેમ્બરમાં 15 કિલોના ₹9,450 અને 1 કિલોના ₹630 થયા છે. સાબર ડેરી કર્મચારી મંડળી દ્વારા અમૂલ લૂજ ઘીનું વેચાણ કરાઈ રહ્યું છે. તો બીજી તરફ સાબર ડેરી દ્વારા અમૂલ લૂજ ઘીમાં 2022માં 8મી વખત ભાવ વધારો કરાયો છે. આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો વેક્સિનના 3 ડોઝ લીધા હોય તેને 4થો ડોઝ આપો. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે કોવિડની સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા કરવા માટે આઈએમએના ટોચના ડોક્ટરો અને જાહેર આરોગ્ય નિષ્ણાંતો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી, જેમાં ડોક્ટરોએ બીજા કોવિડ બુસ્ટર ડોઝની મંજૂરીની વિનંતી કરી હતી. આઈએમએના ભૂતપૂર્વ પ્રમુખ ડોક્ટર જયલાલે કહ્યું હતું કે સરકારને વસ્તી માટે 4થો ડોઝ ધ્યાનમાં લેવા વિનંતી કરાઈ હતી. ખાસ કરીને આરોગ્યકર્મી અને ફ્રન્ટલાઇનના કામદારો માટે 4થો ડોઝ આપવામાં આવે. આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો ધોરણ 6 થી લઈને 8ના વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ. નવી શિક્ષણ નીતિને લઈને શિક્ષણમંત્રી કુબેરે ડિંડોરે ટ્વીટ કર્યું કે શિક્ષણમંત્રીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિમાં ધોરણ 6 થી લઈને 8માં 10 દિવસ માટે વિદ્યાર્થીઓને મનોરંજન સાથે વિવિધ પ્રવૃત્તિઓ તરફ ઉજાગર કરી તેમને પોતાના રસ અને વલણની ઓળખ કરાવવાના ઉમદા અભિગમ સાથે બેંગલેસ અભ્યાસ શરૂ કરાશે, જેમાં સુથારી કામ, મેટલવર્ક, બાગકામ અને માટીકામ સહિતની પ્રવૃત્તિઓ શીખવામાં આવશે. આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો રેલવે મંત્રાલયનો મહત્વનો નિર્ણય. રેલવે મંત્રાલયે ટેલિફોન નેટવર્કને લગતો મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ હવે કોઈ પણ કંપની રેલવેની જમીન, ઓફિસ કે સ્ટેશન પર ટાવર લગાવી શકશે. રેલવેના આ નિર્ણયથી રેલવેના મુસાફરી કરતા લાખો મુસાફરો, રેલવેની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ અને તેમની આસપાસ રહેતા લોકોને 5G નેટવર્ક મળી શકશે. રેલવેની જમીન પર ટાવર લગાવનાર કંપની રેલવે ટાવર માટે નિશ્ચિત ફી પણ ચૂકવશે, જેનાથી રેલવેને પણ આવક થશે. આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો 10,000 પશુપાકોને પૈસા. ₹10,000 પશુપાકોને દાણ માટે ₹3.49 કરોડની સહાય ચૂકવાઈ છે, જેમાં અનુચિત જાતિ અને અનુચિત જનજાતિના પશુપાલકોને 250 કિલોગ્રામ દાણ વિયાણ કે ગાભણના સમયે આપવામાં આવે છે, જ્યારે સામાન્ય જાતિના પશુપાલકોને 150 કિલોગ્રામ દાણ આપવામાં આવે છે. જે યોજના લોભ અરજી કરનાર તમામ પશુપાલકોને મળે છે. જિલ્લા પંચાયત દ્વારા આ યોજના અંતર્ગત 2 વર્ષમાં અંદાજે 3.49 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો 2,000 કીટ સહાય આપવામાં આવશે. રાજ્યના ખેડૂતના કૃષિ ઇનપુટ્સની જાળવણી, જળસવ્યોએ સંગ્રહ અને મૂલ્ય વૃદ્ધિ થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી કિસાન હિતલક્ષી સરકાર દ્વારા ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ માટે HDPE માર્કવાળા 200 લીટરની ક્ષમતાવાળું પ્લાસ્ટિકના ઢાંકણવાળું ડ્રમ તેમજ 10 લીટરની ક્ષમતાવાળા 2 ટોકર ટબની કીટ ખરીદની સહાય પર ₹2,000ની સહાય ચૂકવવામાં આવશે, તેમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. અને કૃષિમંત્રીએ વધુ વિગત આપતા કહ્યું હતું કે આ યોજના હેઠળ મળેલી અરજીઓને પૂર્વ મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ મંજૂરી મેળવી હોય તેવા ખેડૂતોએ બજારમાંથી નિયત ધારણ કરી મુજબનું પોતાનું પસંદગીનું કંપનીનું ઢાંકણવાળું ડ્રમ તેમજ 2 ટોકર ટબની સમય મર્યાદામાં ખરીદ કરી સંબંધિત કચેરીને GST નંબર ધરાવતું અસલ બિલ રજૂ કરવાનું રહેશે. આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર તરફ જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો મગફળીની બજારમાં વેચવાલીનો અભાવ અને પિલાણ મિલોની અત્યારે માંગ સારી હોવાથી સરેરાશ ભાવ મજબૂત રહ્યા હતા. જોકે ગામડે બેઠા પણ ખેડૂતો નીચા ભાવથી વેચાણ કરવા તૈયાર ન હોવાથી બજારો ટકી રહ્યા છે. બીજી તરફ મગફળીની આવકો હને એકદમ ઘટી ગઈ છે અને તેમાં હવે વધારો થવાની ધારણા નથી. બીજી તરફ સિંગદાણાની બજારમાં પણ વેપારો પાખા જોવા મળી રહ્યા છે. મગફળીના વેપારીઓ કહે છે કે અત્યારે જેની જરૂરિયાત હોય તેવી મગફળી માંગ છે અને નબળી ક્વોલિટીમાં કોઈ લેવાલી નથી. સાઈડ તેલો મજબૂત હોવાથી માત્ર G20 માંથી બંનેના તેલની જ માંગ છે અને પરિણામે G20 મગફળીના ભાવ ઊંચા છે.
છે અને ગામડે બેઠા ખેડૂતો કોઈ પણ મગફળી રૂપિયા 1300 થી લઈને નીચે આપવા તૈયાર નથી। સરેરાશ મણે રૂપિયા 100 રૂપિયા જેવો વધારો થઈ ગયો હોવાથી હવે કોઈને નીચામાં વેચવું નથી અને માલ પણ ખાસ પડ્યો નથી। આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો કપાસના ભાવમાં મોટા પાયે ઘટાડો। કપાસના ભાવમાં મણે રૂપિયા 50 થી લઈને 70 રૂપિયાનો કડાકો બોલ્યો હતો, તેમજ ભાવ હજી ઘટશે પણ તેવી ધારણા રહેલી છે। કપાસની બજારમાં કારમી મંદી વ્યાપી ગઈ છે અને ભાવમાં સોમવારે મણે રૂપિયા 50 થી લઈને 70નો ઘટાડો થયો હતો। રૂની બજારમાં 2 દિવસમાં 5000 રૂપિયા નીકળી ગયા હોવાથી કપાસ પણ તૂટ્યો છે અને મિત્રો કપાસના ભાવ હજી પણ 1600ની અંદર આવી ગયા છે। કડીના એક અગ્રણી બુરોકણે જણાવ્યું હતું કે કપાસના ભાવ રૂપિયા 70 થી લઈને 80નો ઘટાડો થયો છે અને ભાવ હજી સુધી પણ ઘટીને રૂપિયા 1500 સુધી આવી ગયા છે। મિત્રો ખેડૂતોની વેચવાલી હાલ અટકશે, પરંતુ એકાદ સપ્તાહ બાદ ધીરજ ખૂટ્યા બાદ વેચવાલી આવે તેવી ધારણા છે અને આગામી 2 મહિના વેચવાલીનું પ્રેશર જોવા મળશે। સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઇન લાઇનની ગાડી મળીને 50 ગાડીઓની આવક હતી અને ભાવ રૂપિયા 1450 થી લઈને 1525ના બોલાયા હતા। આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો 2000ની નોટો બંધ થશે। વર્ષ 2023માં શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે। નવા વર્ષની સાથે દેશમાં ઘણા નિયમ પણ બદલાઈ જશે, જે લોકોના જીવનમાં સીધી અસર કરશે। મિત્રો 1 જાન્યુઆરી 2023થી બદલાનારા નિયમોમાં બેંક લોકર, ક્રેડિટ કાર્ડ, ગાડીઓના રજિસ્ટ્રેશન, એસોસમાં રજિસ્ટ્રેશન, મોબાઈલ ફોનમાં IMEI સાથે જોડાયેલા ઘણા નિયમ છે અને મિત્રો આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ થઈ રહી છે કે 1 જાન્યુઆરીથી 2023થી 1000 રૂપિયાની નવી નોટ આવી જશે અને આ દિવસથી 2000 રૂપિયાની નોટ પણ બંધ થઈ જશે। સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે 1 જાન્યુઆરીથી 2023થી 1000 રૂપિયાની નોટ આવી જશે અને 2000 રૂપિયાની નોટ બેંકમાં પરત ફરશે। જો કે સરકારે 1000 રૂપિયાની નોટ માટે કોઈ જાહેર કર્યું નથી અને 2000 રૂપિયા નોટને પરત લેવા સાથે જોડાયેલા કોઈ પણ નોટિફિકેશન જાહેર કર્યા નથી। આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો જૂની પેન્શન યોજના અંગે મોટો નિર્ણય। જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવા મુદ્દે શિક્ષણ સંઘ દ્વારા 23 જાન્યુઆરીથી આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી હતી। નવાઈની વાત છે હતી કે આ જાહેરાત ભૂપેન્દ્ર પટેલની 2.0 સરકારના નવા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની હાજરીમાં કરવામાં આવી હતી। વાત એમ છે કે રાજ્યના પ્રાથમિક શિક્ષણ સંઘે રવિવારે સાળંગપુરમાં કારોબારી બેઠક બોલાવી હતી અને તેમાં શિક્ષણ મંત્રીના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હોવાથી કુબેર ડિંડોરે હાજર રહ્યા હતા। અહીં બધાને સંબોધન કરતી વખતે શિક્ષણ સંઘના પ્રમુખ દિવ્યરાજસિંહ જાડેજાએ પોતાના કેટલાક પ્રશ્નો રાખ્યા હતા અને તેનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી। આ દરમિયાન તેમણે તેમનું પણ તેમ કહ્યું હતું કે ઓલ ઇન્ડિયા સંગઠન જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે દેશભરના કાર્યક્રમ કરવાના છે। મંત્રીની હાજરીમાં જ આ વાતનો ઉલ્લેખ કરતા થોડી મિનિટ માટે ત્યાં સોપો પડી ગયો હતો। દિવ્યરાજસિંહ જાડેજાએ જૂની પેન્શન યોજના મુદ્દે 23 જાન્યુઆરીથી આંદોલન શરૂ કરવામાં આવશે તેવો પણ આડતકર્તો પણ ઈશારો પણ કર્યો હતો। આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો આ તારીખે આવશે પીએમ કિસાનનો 13મો હપ્તો ખેડૂતોના ખાતામાં। જો તમારું નામ પણ પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થીઓનામાં સામેલ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે। પીએમ કિસાનના 13મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતોને જલ્દી જ પૈસા મળવા જઈ રહ્યા છે। વડાપ્રધાન મોદી આ પૈસા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે। ગત વખતે 8.42 કરોડ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિનો લાભ આપવામાં આવ્યો હતો। કૃષિ નિયામક રામ પ્રવેશે જણાવ્યું હતું કે પીએમ કિસાન સન્માન નિધિનો 13મો હપ્તો 15 થી લઈને 20 જાન્યુઆરી વચ્ચે આવવાની સંભાવના રહેલી છે। આ માટે તમારી 7 જાન્યુઆરી સુધીમાં પેન્ડિંગ કામ પૂર્ણ કરવું જરૂરી રહેશે। તેમણે કહ્યું કે 13મા હપ્તા માટે EKYCની સાથે બેંક એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક કરો। આ ઉપરાંત બેંકમાં જાઓ અને NPCIમાં આધાર લિંક કરેલ બેંક એકાઉન્ટ મેળવો। જો યાદીમાં સમાવિષ્ટ ખેડૂતના ઉપકૃત 3 કામ નહીં થાય તો તેને પીએમ કિસાનની સન્માન નિધિની રકમ રોકી દેવામાં આવશે।